હેલો ફ્રેન્ડ્સ, હું છું મહેશ સોલંકી. અને મિત્રો, આજે આપણે વાત કરવાના છે એક અગત્યના સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ ટોપિક્સની, અને એ એટલે કે જાહેર વહીવટ, પબ્લિક એડમિનિસ્ટ્રેશન નામનો સબ્જેક્ટ. મિત્રો, આવનારી પરીક્ષાઓમાં સૌથી અગત્યનો ટોપિક્સ, જેમ કે બિન સચિવાલયની અંદરથી સૌથી ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ છે કે જેમાં આ વખતે પ્રશ્નો પૂછાવાની શક્યતા વધારે છે, એવા સબ્જેક્ટને આપણે ભણવાના છે. જીપીએસસીની પરીક્ષાઓ કે જેના અંતર્ગત પણ આ અલગ અલગ વિષય તરીકે ગણવામાં આવે છે અને પ્રશ્નો પૂછાતા રહે છે. તો મિત્રો, આવી પરીક્ષાઓની અંદરથી જ્યારે પ્રશ્નો પૂછાતા હોય, એવા ઇમ્પોર્ટન્ટ ટોપિક્સને આપણે ભણશું. તો કઈ રીતે આપણે ભણશું એની થોડીક માહિતી તમને મિત્રો આપી દઉં. પહેલાં તો સૌપ્રથમ આપણે અલગ અલગ એના ચેપ્ટર્સની વાત કરશું, જેમ કે જાહેર વહીવટનો અર્થ શું છે, એની પ્રકૃતિ શું છે, એનું કાર્યક્ષેત્ર શું છે, ક્યાં ક્યાં એ ઉપયોગમાં આવે છે એની વાત કરશું. જાહેર વહીવટ કઈ રીતે વિકાસ પામ્યો, કઈ રીતે એક વિદ્યાશાખા તરીકે વિકાસ પામ્યો, આવા ચેપ્ટર્સની વાત કરવાની છે. ગુડ ગવર્નન્સ છે, ઈ ગવર્નન્સ છે, આરટીઆઈ છે, નાગરિક અધિકારપત્ર છે, આવા મોસ્ટલી બધા જ વિષયની આપણે વાત કરીશું આના અંતર્ગત. અને એ પૂરું થયા પછી મિત્રો, આમાં આપણે ફેક્ચ્યુઅલ અને કન્સેપ્ચ્યુઅલ બે રીતે જોઈ લેશું. ફેક્ચ્યુઅલ એટલે કે આઈઆઈપીએની સ્થાપના ક્યારે થઈ, આવો એક ક્વેશ્ચન આવશે, તો એમાં વારંવાર પ્રશ્ન પૂછાય તો તમારે જવાબની અંદરથી લખવાનું આઈઆઈપીએનું પૂરું નામ શું છે. તો આ પણ એક ફેક્ચ્યુઅલ ક્વેશ્ચન થયો. હવે કન્સેપ્ટ એવો પૂછાઈ શકે કે આઈઆઈપીએના પ્રણેતા કોણ હતા. તો મિત્રો, આઈઆઈપીએ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેટિવ, આ છે આના પ્રણેતા જવાહરલાલ નહેરુ હતા. તો આ એનો કન્સેપ્ટ પણ કે એની એક પ્રેરણા હતી કે અત્યારના જે બ્યુરોક્રસી છે એની અંદરથી એક નિરુત્સાહ છે, એ જૂના પુરાણા થઈ ગયા છે, તો એને નવા કરવા માટે આપણે આઈઆઈપીએની સ્થાપના કરીએ. તો આવા કન્સેપ્ટની વાત પણ આપણે એમાં અલગ અલગ કરવાના છે મિત્રો. તો આવી રીતે સબ્જેક્ટને ભણ્યા પછી લાસ્ટની અંદરથી પરીક્ષામાં કેવા ક્વેશ્ચન પૂછાઈ શકે, જૂની પરીક્ષામાં કેવા ક્વેશ્ચન પૂછાયેલા છે, એના આપણે પ્રશ્નો બનાવી એમસીક્યુ સાથે સોલ્વ કરીશું, અલગ અલગ દરેક ટોપિક્સ સાથે, કે જેથી કરીને તમારે, મને ખાતરી છે કે તમને દરેક ટોપિક્સની અંદરથી સૌથી વધારે પ્રશ્નો છે એ સોલ્વ કરી શકો અને પરીક્ષાની અંદરથી વધારે આ સબ્જેક્ટની અંદરથી માર્ક સ્કોર થશે, એ મારી તમને ગેરંટી છે. કંઈ અઘરું છે જ નહીં આ વિષયની અંદરથી. ખાલી એક અત્યારે ગુજરાતની અંદરથી હાવ છે, જાહેર વહીવટ મટીરિયલ્સ અવેલેબલ નથી, બિન સચિવાલયમાં કેવું પૂછાય, જીપીએસસીમાં કેવા પ્રશ્નો આવે, આ એક વસ્તુને ખાવ છે કે જે આપણે 100% દૂર કરી નાખવાના છે આના અંતર્ગત. તો મિત્રો, જોઈએ આપણે. બસ ખાલી એક શરત એટલી છે કે પહેલાંથી લઈ અને છેલ્લા સુધી છે એ તમે એ આની સાથે, વિડીયો સાથે સંકળાયેલા રહ્યો અને અલગ અલગ તમારું વર્ક કરતા રહ્યો, બસ આ એક શરત છે. મિત્રો, વાત કરીએ આપણે પહેલાંથી પબ્લિક એડમિનિસ્ટ્રેશન, જાહેર વહીવટ, આ શબ્દ ઉપરથી વાત કરીએ, એનો અર્થ સમજીએ. પહેલાં તો છે પબ્લિક, પબ્લિક એટલે કે જાહેર, એડમિનિસ્ટ્રેશન એટલે કે વહીવટ. હવે વહીવટ આ જે શબ્દ છે એ લેટિન ભાષાનો શબ્દ છે, નથી ગુજરાતી, નથી ઇંગ્લિશ, નથી હિન્દી, આ લેટિન ભાષાનો શબ્દ છે, એના ઉપરથી આપણે ઉતરી આવ્યો છે. બે શબ્દોનો બનેલો છે, એક છે એડ અને એક છે મિનિસ્ટર. મતલબ શું થાય છે? મતલબ થાય છે મિત્રો, ટેક કેર અને લુક આફ્ટર પબ્લિક, આવો અર્થ થાય છે. આ તો ઇંગ્લિશ કીધું સાહેબ, અને ગુજરાતી શું થાય, પાછો મનમાં પ્રશ્ન થાય. તો મિત્રો, એ એડ અને મિનિસ્ટરથી બનેલા શબ્દનો અર્થ થાય છે સેવા કરવી, સંચાલન કરવું. એટલે સેવા કોની કરવાની વાત થાય છે? લોકોની. આ એક શબ્દનો અર્થ થયો. આપણે હવે આગળ જઈએ, વહીવટ સમજે આપણે, હવે વાત કરવાની છે આપણે જાહેર શબ્દ. આગળ શબ્દ મૂકો, જાહેર એટલે શું? જાહેર એટલે કે પબ્લિક. હવે પબ્લિક એટલે શું થાય છે? પબ્લિક એટલે કે સમસ્ત લોકો માટે. આપણે એવું કહેતા હોય ને જાહેર સેવા આયોગ, આવા શબ્દો સાંભળ્યા હોય આપણે. જાહેર એટલે કે સમસ્ત લોકો માટે જે ખુલ્લું છે, અને ખાનગી એટલે શું? ખાનગી એટલે ચોક્કસ વર્ગ માટે હોય, અમુક લોકો માટે જ હોય, એને ખાનગી કહેવાય, જેને ઇંગ્લિશમાં આપણે કહીએ છીએ પ્રાઇવેટ. તો આ જાહેર શબ્દ શા માટે અહીંયા મૂકીએ છીએ? સરકાર એ કોઈ એક વર્ગ માટે નથી, એ સમગ્ર વ્યક્તિઓ માટે છે. મંત્રીમંડળ એ કોઈ એક વ્યક્તિ માટે નથી, એ સમગ્ર વ્યક્તિઓ માટે છે, એટલા માટે એને જાહેર કહીએ છીએ. એટલે આપણી સરકાર માટે શબ્દ વપરાય છે ને, એ છે જાહેર. સરકારને આપણે શું કીધું? જાહેર. એટલે અહીંયા અર્થ લેવાનો છે સરકારને લગતું, જ્યાં જ્યાં જાહેર આવે ત્યાં, પબ્લિક આવે ત્યાં. પબ્લિક એટલે કે કંઈ પબ્લિકલી એમ નહીં. હવે આગળ વધીએ મિત્રો, જાહેર વહીવટ છે એના પિતા કોણ છે? જે વસ્તુનો જન્મ હોય ને એના પિતા હોય. બસ આ વિષયનો જન્મ થયો છે એટલા માટે આના પિતા છે. જાહેર વહીવટના પિતા તરીકે છે વુડ્રો વિલ્સન, કે જે 1913 ની અંદરથી અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ બન્યા હતા.
તો અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપ્રમુખ છે, અને એ વ્યક્તિ વુડ્રો વિલ્સન કે જે રાજ્યશાસ્ત્રના પ્રોફેસર હતા, પોલિટી સાથે સંકળાયા, પણ એમાંથી એક નવા વિષયનું જે સર્જન થયું હતું અને એ એટલે કે આપણો જાહેર વહીવટ. મિત્રો, જાહેર વહીવટના પિતા કોણ? તો એની અંદરથી વુડ્રો વિલ્સન આવશે. પણ અમેરિકાના જાહેર વહીવટના પિતા કોણ? તો એની અંદરથી આવશે ગુડનાઉ. એટલે આ જે શબ્દ છે એ થોડોક બદલી ગયો છે, જાહેર વહીવટના પિતા અને અમેરિકાના જાહેર વહીવટના પિતા, જે આપણે આગળ પણ ચર્ચા કરવાના જ છે. નેક્સ્ટ વાત કરીએ, ઈસવીસન 1887 1887ની અંદરથી એક પોલિટિકલ સાયન્સ ક્વાર્ટલી, આના અંતર્ગત પોલિટિકલ સાયન્સ ક્વાર્ટલીમાં એક નિબંધ પ્રકાશિત થયો અને નિબંધનું નામ હતું ધ સ્ટડી ઓફ એડમિનિસ્ટ્રેશન, મતલબ કે એડમિનિસ્ટ્રેશનનો અભ્યાસને લગતું સ્ટડી. આ જે છે ધ સ્ટડી ઓફ એડમિનિસ્ટ્રેશન, આ નિબંધ જ્યારે પ્રકાશિત થયો ત્યારથી આપણો જાહેર વહીવટ નામનો વિષય છે એ ત્યાંથી એનો ઉદ્ભવ થયો એવું ગણી શકાય 1887માંથી. પણ મિત્રો, એનો અર્થ એ નથી કે પહેલાંના સમયમાં વહીવટ નહોતો. હા, હતો. ક્યાં ક્યાં હતો એની મારે વાત કરવી છે. ઈસવીસન પૂર્વે 4th century અંદરથી કૌટિલ્ય નામના એક આપણા ભારતનો વ્યક્તિ છે, અર્થશાસ્ત્ર લખ્યું. અર્થશાસ્ત્ર અંતર્ગત કેટલા વિષયોનો સમાવેશ કરવામાં આવતો હતો એવો ક્વેશ્ચન આવે મિત્રો, તો 180 જેટલા વિષયો હતા, 15 ભાગમાં વિભાજિત હતું. આ જે અર્થશાસ્ત્ર છે એમાં વહીવટ તંત્ર આપવામાં આવેલું હતું. તો ત્યારે પણ વહીવટ તો હતો, જાહેર વહીવટ જ કહી શકીએ, લોકો માટે હતો એટલા માટે. નેક્સ્ટ, એક ગ્રીક ચિંતક છે એરિસ્ટોટલ. એરિસ્ટોટલનું પુસ્તક છે પોલિટિક્સ, નામ જ પોલિટિક્સ આપ્યું, એમાં પણ વહીવટની માહિતી મળે છે. બીજું એક પુસ્તક છે, ઇટાલિયન ચિંતક છે અને એનું નામ છે માકિયાવાલી. ઇટાલિયન ચિંતક માકિયાવાલી અને પુસ્તકનું નામ ધી પ્રિન્સ, એમાં જાહેર વહીવટના કંઈક ઉલ્લેખ જોવા મળે છે. આગળ, ઈસવીસન 1590ની અંદરથી ભારતની અંદરથી એક વ્યક્તિ અને નામ છે અબુલ ફઝલ, કે જે બધાએ સાંભળ્યું હશે. અબુલ ફઝલે આઈને અકબરી, આની અંદરથી વહીવટનો અંદર એક ઉલ્લેખ કરવામાં આવ્યો. મિત્રો, ખાસ નોંધ કરવી, આ જાહેર વહીવટના ઉલ્લેખો કરતા પુસ્તકો છે. પરીક્ષામાં ક્વેશ્ચન પૂછશે કે કયા પુસ્તકની અંદરથી જાહેર વહીવટનો ઉલ્લેખ જોવા મળતો હતો, તો એના અંતર્ગત આ પુસ્તકો લખવા. એક ઓપ્શન એવો હોય કે જે કંઈક અલગ જ હોય. અને નેક્સ્ટ, બીજો પ્રશ્ન કઈ રીતે પૂછી શકાય, માકિયાવાલી એ ક્યાંના ચિંતક છે? તો આપણે લખ્યું છે ઇટાલિયન. આ ઇટાલિયનના માકિયાવાલી દ્વારા કયું પુસ્તક જાહેર વહીવટને સંદર્ભમાં લખવામાં આવ્યું? તો લખવાનું છે ધી પ્રિન્સ. આવી રીતે આના ક્વેશ્ચન બની શકે, લેખક અને એના પુસ્તક કે જે વહીવટ સાથે સંલગ્ન. આ જાહેર વહીવટ ક્યાં ક્યાં વિષયોમાંથી અલગ કરેલો સબ્જેક્ટ છે? ઇતિહાસ છે, રાજ્યશાસ્ત્ર છે, સમાજશાસ્ત્ર છે, અર્થશાસ્ત્ર છે. આ બધામાંથી થોડી થોડી વસ્તુ લઈ અને એક નવો સબ્જેક્ટ બનાવ્યો અને એ હતો આપણો જાહેર વહીવટ. એટલે એવું ન કહી શકીએ કે આ જાહેર વહીવટ એ અલગ છે, એની વ્યાખ્યા હજી સુધી કંઈ પુરસ્કૃત રીતે, અધિકૃત રીતે સ્વીકારવામાં આવી નથી. પણ અલગ અલગ લેખકોએ અલગ અલગ મંતવ્યો આપ્યા છે, ફિલોસોફરોએ, એની વાત કરવી છે આપણે. પહેલા એક ફિલોસોફર છે, નામ છે ડ્વિટ વાલ્ટો. ડ્વિટ વાલ્ટો દ્વારા જે કહેવામાં આવ્યું એની વ્યાખ્યા શું હતી? જાહેર વહીવટ એ રાજ્યની બાબતોને લાગુ પાડવામાં આવેલી સંચાલન અને તેને લગતું વિજ્ઞાન છે. હવે આ શું થયો અર્થ મિત્રો? તો કહેવાનો અર્થ છે રાજ્ય એટલે કે ગવર્મેન્ટની વાત થાય છે, જે રાજ્યનું જે ગવર્મેન્ટ છે એના દ્વારા સંચાલનની એ કળા અને એનું એ વિજ્ઞાન કે જે કોઈ પણ બાબતો લાગુ કરવા માટે ઉપયોગમાં આવે એને આપણે જાહેર વહીવટ કહેશું. એવું કોણે કીધું છે? તો કે ડ્વિટ વાલ્ડો. મિત્રો, અત્યાર સુધી જાહેર વહીવટની અધિકૃત કોઈ પણ વ્યાખ્યા સ્વીકારાયેલી નથી, પણ અલગ અલગ ફિલોસોફરોએ પોતાના જે મંતવ્યો રજૂ કર્યા એની આપણે વ્યાખ્યાઓ જોવાના છે. એમાં ડ્વિટ વાલ્ડો નામનો જે વ્યક્તિ છે એના દ્વારા પ્રથમવાર એક વ્યાખ્યા આપવામાં આવી, એની વાત કરવી છે આપણે. જાહેર વહીવટ એ રાજ્યની બાબતો માટે લાગુ પાડવામાં આવેલ સંચાલન કળા અને તેનું વિજ્ઞાન છે. કહેવાનો અર્થ એટલે કે જે રાજ્ય એટલે કે ગવર્મેન્ટ, જ્યાં જ્યાં શબ્દ વપરાય રાજ્ય એટલે કે ગવર્મેન્ટ, એ ગવર્મેન્ટની કોઈ પણ બાબતો હોય એને ઇમ્પ્લિમેન્ટ કરવી હોય ને, એના કાયદા એના નિયમો એ ઇમ્પ્લિમેન્ટ કરવા માટે, લાગુ કરવા માટે એનું જે સંચાલનની જે કળા છે, ક્યાં ક્યાં અધિકારીઓ જોશે એની જે કળા છે અને એને લગતું વિજ્ઞાન છે એને જાહેર વહીવટ કેવું, આવું કોણે કીધું છે? ડ્વિટ વાલ્ટો. પણ મિત્રો, જો તમને ઓપ્શનની અંદરથી પરીક્ષામાં પૂછાય તો વ્યાખ્યા લખેલી હોય અને લખવું હોય કે આ ક્યાં એક તત્વચિંતકનો મત છે, તો તમારે લખવાનું છે ડ્વિટ વાલ્ડો. આગળ વાત કરીએ હર્બર્ટ સિમોન.
હર્બર્ટ સિમોન નામના એક ફિલોસોફર દ્વારા એક મંતવ્ય રજૂ કરવામાં આવ્યું પોતાનું જાહેર વહીવટને અનુસંધાને. અને શું હતું? રોજિંદા વ્યવહારમાં જાહેર વહીવટનો અર્થ શું થાય છે? તો કે રોજિંદા જીવનમાં જાહેર વહીવટનો અર્થ એ કોઈ પણ રાષ્ટ્રીય, રાજ્ય અને સ્થાનિક કારોબારીને લગતો એ શાખાઓના વહીવટને લગતો અભ્યાસ છે. મતલબ કે જો કહેવાનો અર્થ એવો છે, તમે શબ્દ એ શબ્દ વ્યાખ્યા ન યાદ રાખો તો પણ ચાલશે, પણ એનો છે ને અર્થ ખબર હશે તો તમે તરત પકડી શકશો કે આ ક્યાં ફિલોસોફર દ્વારા કહેવામાં આવ્યું છે. આમાં મિત્રો હર્બર્ટ સિમોનનું કહેવાનું એવું છે કે એમાં સ્થાનિક ગવર્મેન્ટની પણ વાત હોઈ શકે, અથવા તો એની અંદરથી કોઈ પણ રાષ્ટ્રીય ગવર્મેન્ટની પણ વાત હોઈ શકે, રાષ્ટ્રીય એટલે કે કેન્દ્રીય, અને એના અંતર્ગત કોઈ સ્થાનિક સરકાર એટલે અત્યારે પંચાયતી રાજ છે ને જે આપણું, એ પંચાયતી એવી કોઈ સરકારની પણ વાત હોઈ શકે. એ બધાની જે કારોબારી છે, એ કારોબારી શાખાનો જે અભ્યાસ છે, એની ગતિવિધિ, ગતિવિધિ એટલે કે ક્રિયાઓ, કાર્યો, એનો જે અભ્યાસ છે એને આપણે કહેવામાં આવશે જાહેર વહીવટ. પાછો પ્રશ્ન થયો કે કારોબારી એટલે શું? કારોબારી એટલે કે મિત્રો આપણા ત્રણ અંગ છે લોકશાહીના, એના અંતર્ગત ક્યું આવશે? એક છે ધારાસભા, એક છે કારોબારી અને એક છે ન્યાયતંત્ર. હવે એના અંતર્ગત ધારાસભા કાયદા કરે, કારોબારીને લાગુ કરે, એટલા માટે લખ્યું છે કે અહીંયા કારોબારી કરી, પણ કઈ કઈ કારોબારી? રાષ્ટ્રીય કારોબારી પણ આવી ગઈ, રાજ્યની કારોબારી પણ આવી ગઈ અને સ્થાનિક કારોબારી પણ આવી ગઈ, એટલે કે આપણી અલગ અલગ પંચાયતી રાજની સંસ્થા હોય એવી કોઈ સંસ્થાઓની પણ ગણી લેવામાં આવે. આ બધાની કારોબારી, એને ગતિવિધિઓ, એનું કાર્ય લાગુ કરવા માટે નિયમો, એને કહેવામાં આવશે જાહેર વહીવટ. આવું કોણે કીધું છે? હર્બર્ટ સિમોન. યાદ બસ એટલું રાખવાનું છે કે આવી વ્યાખ્યા કોના દ્વારા આપવામાં આવી? હર્બર્ટ સિમોન દ્વારા. નેક્સ્ટ વાત કરીએ મિત્રો, આ બધાનું જે કહેવાનું છે એ એકબીજાને મળતું આવે છે, પણ તમારે ખાલી એની વ્યાખ્યાની ખબર હોવી જોઈએ. એલ ડી વ્હાઇટ નામના એક બીજા વ્યક્તિ છે, એના દ્વારા એક વ્યાખ્યા કહેવામાં આવી અને હતી, જાહેર વહીવટમાં જાહેર નીતિને અમલમાં મૂકવા માટેની તમામ કામગીરીઓનો સમાવેશ થાય છે. જાહેર શબ્દો છે ને અઘરા છે, બાકી કંઈ અઘરું નથી. જાહેર વહીવટમાં જાહેર નીતિ એટલે શું? પબ્લિક પોલિસી. પબ્લિક પોલિસી એટલે સરકારની, પબ્લિક એટલે શું અર્થ લેવાનો છે? સરકારની. તો સરકારની પોલિસીઓ એને અમલમાં મૂકવા માટે એ જે તમામ વસ્તુઓની જરૂર પડે એ બધાને જાહેર વહીવટ કહેવાય. મતલબ કે જો પબ્લિકની પોલિસી, પબ્લિક પોલિસી એટલે સરકારની પોલિસી લાગુ કરવા માટે કોની કોની જરૂર પડે હું નોંધ કરાવું. જો ન્યાયતંત્ર છે તો એની પણ જરૂર પડે, કારોબારી છે એની પણ જરૂર પડે, ધારાસભા છે એની પણ જરૂર પડે. કારણ કે પોલિસી નીતિઓ કોણ ઘડશે? તો કે મંત્રીમંડળ આખું ઘડશે. તો મંત્રીમંડળ કારોબારીમાં આવશે તો એ કરે છે, સંસદ, સંસદ એટલે કે ધારાસભામાં કંઈ કાયદા ઘડાશે તો એ પણ એમાં સંકળાયેલ છે, ન્યાયતંત્ર, ન્યાયતંત્ર પણ કોઈ ગુનેગારને સજા આપશે. તો આમાં બધી જ વસ્તુઓ સંકળાયેલ હોવાથી એવું કહી શકાય કે જાહેર વહીવટમાં કોઈ પબ્લિક પોલિસી છે એને અમલમાં મૂકવા માટે જે જે તમામ કામગીરીની જરૂર પડે ને જાહેર વહીવટ કહેવું. એટલે તમે જોયું આ બ્રોડ વસ્તુ છે, અહીંયા ખાલી આપણે કારોબારીની વાત કરી હતી અને અહીંયા શું કર્યું છે? બધી જ વસ્તુઓની. એવું એલ ડી વ્હાઇટ દ્વારા કહેવામાં આવ્યું. થોડી ઘણી વસ્તુ એમણે ડિફરન્ટ કીધી. આગળ આવ્યા વુડ્રો વિલ્સન, આપણા જાહેર વહીવટના પિતા. એના દ્વારા જે વ્યાખ્યા આપવામાં આવી એ ખૂબ જ સરસ હતી. જાહેર વહીવટ એ કાયદાને વિગતવાર અને પદ્ધતિસર લાગુ પાડવાની ક્રિયા છે. કોઈ કાયદો બનાવી તો દીધો પણ એ ત્યાં સુધી ઉપયોગી નથી જ્યારે લાગુ પાડવામાં આવે. તો બસ એ જ્યારે લાગુ પાડવામાં આવે એની પદ્ધતિસરની કાર્યવાહી છે એને જાહેર વહીવટ કહેવો. ખાલી કાયદાઓ ઘડવાથી સુશાસન નહીં આવે, ગુડ ગવર્નન્સ એ તો લાગુ કરવાથી થશે, એવું આ વુડ્રો વિલ્સનની એક વ્યાખ્યા છે. આગળ વાત કરીએ બીજી સરસ જાહેર વહીવટ બાબતે વસ્તુ આપી. રાજ્યશાસ્ત્ર નાનાથી અલગ ગણું આવું છે પણ એ વ્યાખ્યામાં આમાં થાય છે. રાજ્યશાસ્ત્ર એટલે કે આપણું પોલિટી, એ આનાથી અલગ છે એવું વુડ્રો વિલ્સન આ વ્યાખ્યામાં કીધું. શું કીધું? રાજનીતિ એ રાજકારણીઓનું ક્ષેત્ર છે. રાજનીતિ કરવી એ રાજકારણીઓનું ક્ષેત્ર છે, જ્યારે વહીવટ કરવો એ તકનીકી અધિકારીઓનું કાર્ય છે. તકનીકી અધિકારીઓ એટલે કે જે તે વિભાગના અલગ અલગ અધિકારીઓ હોય એ વહીવટ કરશે, મતલબ કે એડમિનિસ્ટ્રેશન કરશે. એટલે આ છે એ અલગ વાત કીધી વુડ્રો વિલ્સને. વારંવાર પરીક્ષામાં પ્રશ્ન આવે છે કે રાજનીતિ કરવી એ રાજકારણીઓનું ક્ષેત્ર છે અને કોઈ ઇમ્પ્લિમેન્ટ કરવું એ કાર્ય, વહીવટ કરવો એ કાર્ય તકનીકી અધિકારીનું છે. આ વાક્ય કોનું છે? તો લખવાનું છે વુડ્રો વિલ્સન. આગળની વ્યાખ્યાની વાત કરીએ લ્યુથર ગુલિક. આ લ્યુથર ગુલિક નામના એક
ફિલોસોફર એક લેખક એના દ્વારા વાત કરવામાં આવી કે જાહેર વહીવટ એ વહીવટના વિજ્ઞાનનો એક ભાગ છે. એટલે આનું કહેવાનું એમ હતું કે એડમિનિસ્ટ્રેશન છે એ એક પ્રકારનું સાયન્સ છે, એ જાહેર વહીવટ એ વહીવટનું વિજ્ઞાન છે. અને આગળ શું કીધું, જે સરકાર સાથે સંકળાયેલ છે, ગવર્નન્સ સાથે સંકળાયેલ છે અને મુખ્યત્વે કારોબારી શાખા છે તેની સાથે સંબંધ ધરાવે છે કે જ્યાં સરકારનું કાર્ય થાય છે. તો મિત્રો અહીંયા જોયું, અહીંયા પણ કારોબારીની વાત કરી હતી, આમાં પણ કારોબારીની વાત કરી, આ બે વ્યાખ્યાઓ સામ્યતા ધરાવે છે. પણ આમણે ખાલી જાહેર વહીવટને એક વિજ્ઞાન તરીકે છે વ્યાખ્યાયિત કર્યું અને અહીંયા માત્ર ખાલી શું કીધું હતું, કેન્દ્રીય રાજ્ય અને સ્થાનિક એ ગવર્મેન્ટ છે એના અંતર્ગત જે કારોબારી કાર્ય કરે એની ગતિવિધિ છે એને જાહેર વહીવટ કહેવું, આવું હાર્બર્ટ સિમોને કીધું. અને જ્યારે લ્યુથિક ગુલિક દ્વારા શું કહેવામાં આવ્યું, લ્યુથર ગુલિક દ્વારા, એના દ્વારા જે કહેવામાં આવ્યું એ કંઈક એવું હતું કે જાહેર વહીવટ એ વહીવટના વિજ્ઞાનનો એક ભાગ છે અને એ સરકાર સાથે સંકળાયેલ છે અને એની કારોબારી સાથે સંબંધ ધરાવે છે કે જ્યાં સરકારનું કાર્ય થાય છે. એટલે આ પણ કારોબારીનો જ ઉલ્લેખ કર્યો પણ થોડોક અલગ કન્સેપ્ટ આના અંતર્ગત મૂકી દેવામાં આવ્યો. મિત્રો આ જોયું આપણે અલગ અલગ મહાનુભાવોના મંતવ્યો જાહેર વહીવટ મુજબ. ખાસ યાદ રાખજો આ પુસ્તકો અને આ અલગ અલગ વ્યાખ્યાઓ કે જે તમારે એક માર્ક્સ માટે ખૂબ જ અગત્યનું બની જાય. હવે વાત કરવાની છે જાહેર વહીવટનો સ્વભાવ, જાહેર વહીવટનો નેચર, એની પ્રકૃતિ. તો એના અંતર્ગત જાહેર વહીવટની અલગ અલગ લાક્ષણિકતાઓ આવે એની આપણે વાત કરવાની છે. શું છે જાહેર વહીવટની લાક્ષણિકતાઓ? તો એમાં પહેલી છે ઇઝારો. કુલ તો અલગ અલગ પાંચ પ્રકારની આપણે વસ્તુઓ મૂકવામાં આવી છે પણ પહેલેથી ચર્ચા કરીએ છીએ. એક છે ઇઝારો. ઇઝારો એટલે શું? ઇઝારો એટલે આમ કોઈને આપણે શબ્દ વાપરીએ છીએ કે આને આ બે વર્ષ માટે ઇજારો આપવામાં આવ્યો એવો શબ્દ સાંભળ્યો હોય. આ છે ને ઇજારો એટલે કે રાજ્યના મુખ્ય કાર્યો છે ને એની ઉપર જાહેર વહીવટનો ઇજારો રહે. એક્ઝામ્પલ તમને એક આપું છું મિત્રો, તમારે કે મને કોઈ પણ પ્રકારનું એવું કાર્ય હોય, આવકનો દાખલો કઢાવવો છે, તો આપણે એવું કહીએ છીએ કે હું રમેશભાઈની દુકાને જઈને આવકનો દાખલો કઢાવી લઉં? નહીં. એના માટે ક્યાં જવું પડે? પબ્લિક સેક્ટરમાં, એમાં આપણે મામલતદાર કચેરીએ જઈએ, તાલુકા પંચાયત, આ કોઈ પણ ક્ષેત્રમાં જઈએ, એમાં સાહેબ રાજ્યની સત્તાનો ઇજારો છે. એમાં છે ને સ્પર્ધા ન હોય, માત્ર ને માત્ર આ વસ્તુ એ સરકાર પાસે છે, આ વસ્તુ છે એને કહેવાય ઇજારો. એટલે તો વિચારો અહીંયા સ્પર્ધા થાય નહીં, અહીંયા સ્પર્ધાનું તત્વ ગેરહાજર છે. આ જાહેર વહીવટની એક લાક્ષણિકતા છે. બીજી વાત કરીએ અનામિત્વ. અનામિત્વ એટલે શું? અનામિત્વ એટલે કે કોઈ કલેક્ટર છે, નામ છે સુરેશભાઈ, તો એવું કીધું છે સુરેશભાઈએ, કોઈ યોજના આવી છે સરકારની અને સુરેશભાઈ એવું કહે કે આ 5 કરોડ રૂપિયાની યોજના છે મારા નામે છે, ન કહી શકે. એટલે કે જાહેર વહીવટદારો છે, એડમિનિસ્ટ્રેટરો છે, એ બધા સરકારના પ્રતિનિધિ છે. રાજ્યના રાજ્ય એટલે કે સરકાર, એ સરકારના પ્રતિનિધિ તરીકે કામ કરે છે. એટલે આમાં અનામિત્વ હોય છે. પબ્લિક એડમિનિસ્ટ્રેટર કોઈ પોતાનું નામ સાથે જોડી શકતો નથી. એટલે આમાં જાહેર વહીવટમાં અનામિત્વ છે. વિશાળ સંગઠન. વિશાળ સંગઠન એટલે કે જાહેર વહીવટનું સંગઠન બહુ મોટું છે. ખાનગી વહીવટ હોય તો કોઈ સીમિત હોય, અત્યારે તો ખાનગી વહીવટ પણ આની સાથે આના જેવો જ છે. કોઈ પ્રાઇવેટ કંપની હોય, માની લો રિલાયન્સ હોય, અદાણી હોય, એને પણ પોતાનું એક એડમિનિસ્ટ્રેટિવ ડિપાર્ટમેન્ટ હોય, જે આપણે કોલેજની અંદરથી પણ જોતા હોય છે, એક હોસ્પિટલમાં પણ જોતા હોય છે, એવી જ રીતે બધાને હોય છે. પણ જાહેર વહીવટ કેમ વિશાળ સંગઠન છે એનું એક એક્ઝામ્પલ આપો. મિત્રો જાહેર વહીવટ વિશાળ સંગઠન એટલા માટે છે કે સરકારનું કાર્ય વિશાળ છે. એક તો આરોગ્ય, શિક્ષણ છે, કોઈ રેલવે છે, આ કેટલા બધા કાર્યો સાથે સંકળાયેલ છે સરકાર. ન્યાય આપવો છે, આ બધા જ કાર્યો વિશાળ છે. એટલા માટે જાહેર વહીવટ છે વિશાળ સંગઠન બની ગયું છે. આગળ વાત કરીએ જાહેર સેવા. આનું છે લાક્ષણિકતા એ છે કે આ જાહેર સેવા સાથે સંકળાયેલ છે. મતલબ કે લોકોની સેવા કરવા માટે આનું છે ને એક ઉત્થાન કરવામાં આવે છે. તો સાહેબ એ તો બધામાં સેવા જ હોય ને? ના, ખાનગી ક્ષેત્ર હોય, ખાનગી વહીવટ હોય, તો એનો ઉદ્દેશ્ય એવો હોય છે કે રૂપિયા કમાવા, નાણાં કમાવાનો, નફો કરવાનો હેતુ હોય છે. ને જ્યારે આમાં નફો કરવાનો હેતુ નથી, લોકોનું ભલું કરવાનો હેતુ છે, એટલે આ સેવા કરવા માટેનું. પણ ખાસ નોંધ કરવી બે વસ્તુ છે, ખાનગી વહીવટ છે
એનો અર્થ એ નથી કે નફો કરવા માટે જ હોય, ઘણીવાર અમુક અમુક પ્રકારનો ખાનગી વહીવટ છે એ પણ સેવાના હેતુ માટેનો હોય. કોઈ વ્યક્તિ હોસ્પિટલની સ્થાપના કરે લોકોની સેવા કરવા માટે, પણ આ તો મુખ્યત્વે ખાનગી વહીવટ એ કોની સાથે સંકળાયેલ છે? તો કે નફા સાથે. અને જાહેર વહીવટ મુખ્યત્વે કોની સાથે સંકળાયેલ છે? તો કે સેવા સાથે. આ વસ્તુ છે. આગળ વાત કરીએ મિત્રો, જાહેર જવાબદારી. જાહેર જવાબદારી એટલે કે કોની? જાહેર વહીવટદારો છે તેમને સંકળાયેલ કાર્યો માટે નિરંકુશ સત્તાનો ઉપયોગ નહીં કરી શકે. કોઈ ઓફિસર હોય, એને સત્તા હોય કોઈ કાર્ય કરવા માટેની, તો એ નિરંકુશ એટલે કે અંકુશની બહાર જઈ અને કોઈ પણ પ્રકારના એવા કાર્યો નહીં કરી શકે. કેમ? કારણ કે એ જાહેર જવાબદાર છે. કોને? એની જાહેર જવાબદારી છે લોકો પ્રત્યેની, કે લોકો છે રિસ્પોન્સિબલ છે એ અધિકારી લોકો માટે. એટલા માટે છે એ આ એની લાક્ષણિકતા તરીકે મૂકવામાં આવ્યું છે. જ્યારે કોઈ ખાનગી કંપની હોય તો એ રિસ્પોન્સિબલ નથી લોકો માટે, પણ આ સરકારી ઓફિસર એ છે. તો આ છે જાહેર વહીવટનો અર્થ અને એની પ્રકૃતિ જોઈએ આપણે. નેક્સ્ટ વિડીયોની અંદરથી મિત્રો આપણે ચર્ચા કરવાના છે જાહેર વહીવટનું કાર્યક્ષેત્ર એ કયું છે, અને એના પછી આગળના લેક્ચરની અંદરથી આપણે જાહેર વહીવટનો વિકાસ છે એ પણ આપણે ચર્ચા કરતા રહીશું. તો મિત્રો કેવા ક્વેશ્ચન પૂછાઈ શકે એના માટેનું ક્વિક રિવિઝન 2 મિનિટની અંદરથી મિત્રો જોઈ લઈએ. પહેલો પ્રશ્ન, જાહેર વહીવટ એ કઈ ભાષાનો શબ્દ છે? તો લખવાનું છે લેટિન ભાષાનો. બીજી વાત કરીએ આપણે, ક્વેશ્ચન પૂછાઈ શકે ઈસવીસન 1887માં વુડ્રો વિલ્સનનો લેખ શેમાં પ્રકાશિત થયો હતો? તો પોલિટિકલ સાયન્સ ક્વાર્ટલી, આવું લખવાનું છે. પોલિટિકલ સાયન્સ ક્વાર્ટલીમાં પ્રકાશિત થયેલું વુડ્રો વિલ્સનના નિબંધનું નામ શું હતું? તો ધ સ્ટડી ઓફ એડમિનિસ્ટ્રેશન. ઈસવીસન પૂર્વે 4th સદીની અંદરથી કૌટિલ્ય દ્વારા શું લખવામાં આવ્યું કે જેમાં જાહેર વહીવટનો ઉલ્લેખ જોવા મળે છે? અર્થશાસ્ત્રની અંદરથી. ઇટાલિયન ચિંતક માકિયાવાલી દ્વારા શું લખવામાં આવ્યું? તો છે ધી પ્રિન્સ, કે જેના અંતર્ગત આપણે જાહેર વહીવટની માહિતી મળે છે. ડ્વિટ વાલ્ડોની વ્યાખ્યા, હર્બર્ટ સિમોનની વ્યાખ્યા, એલડી વ્હાઇટની વ્યાખ્યા અને વુડ્રો વિલ્સનની વ્યાખ્યા, એ અગત્યની બને તો એની ખાસ આપણે વ્યાખ્યા જોઈને ખ્યાલ, પ્રશ્ન કઈ રીતે પૂછાશે? વ્યાખ્યા લખેલી હશે, નીચે લખ્યું છે આ કયા ચિંતકની વ્યાખ્યા છે. જેમ કે રાજનીતિ રાજકારણીનું ક્ષેત્ર છે, જ્યારે વહીવટ એ તકનીકી અધિકારીનું કાર્ય છે. જો અત્યારે તો ખ્યાલ પડી જાય, પરીક્ષાની અંદરથી શું થશે, બધી વ્યાખ્યાઓ ભેગી થઈ જશે. નીચે ઓપ્શન હશે વુડ્રો વિલ્સન, એલડી વ્હાઇટ, લ્યુથર ગુલિક અને હર્બર્ટ સિમોન. તો તમારે એમાંથી એ પસંદ કરવાનું. નેક્સ્ટ, સ્વભાવની અંદરથી, નેચરની અંદરથી કેવો ક્વેશ્ચન આવશે? તો નીચેના પૈકી કઈ લાક્ષણિકતા જાહેર વહીવટની નથી? એમાં લખવું હોય એક હોય ઇજારો છે, અનામિત્વ છે, વિશાળ સંગઠન છે, જાહેર સેવા છે, જાહેર જવાબદારી છે, અને એક ઓપ્શન હોય કે જાહેર નફો. તો આ એનું લાક્ષણિકતાની અંદરથી સમાવેશ થતો નથી, તો તમારે એ ટિક કરવાનું હોય. તો મિત્રો આગળના લેક્ચર્સની અંદરથી બીજી અગત્યની માહિતીની ચર્ચા કરીશું. થેન્ક યુ.